વરાછા વિસ્તાર ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન બરોડા દ્વારા સુરતમાં તેમની 4થી શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન બરોડા દ્વારા સુરત ખાતે તેમની 4થી શાખાનો આરંભ કરવામાં આવ્યો છે. આ સંસ્થા શિક્ષણ તથા તબીબી સહાય માટે જાણીતી છે. સંસ્થાના ભારતીબેન શાહ દ્વારા આ પ્રસંગે હજુ વધુ શાખાઓ ગુજરાતના શહેરમાં ખોલવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. એમણે સુરતવાસીઓને તેમનો સંદેશો કોઈક નવા અંદાજમાં આપ્યો હતો. મારું નામ શાહ ભારતી છે. હું હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશનમાંથી છું. મારી બરોડામાં હેડક્વાર્ટર છે હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશનનું. એની સેકન્ડ બ્રાન્ચ અમદાવાદમાં છે, થર્ડ બ્રાન્ચ રાજકોટમાં છે, અને આજે અમે સુરતમાં 4થી બ્રાન્ચનું ઓપનિંગ કર્યું છે. એમાં ઓપનિંગમાં અમારી ફર્સ્ટ એક્ટિવિટી બ્લડ ડોનેશન કેમ્પ છે. બ્લડ ડોનેશન કેમ્પ અમે એના માટે રાખવામાં આવ્યું છે કે અત્યારે ડેન્ગ્યુનો રોગ ફેલાયો છે, એવા અને ડેન્ગ્યુ સિવાય બી ઘણા બધા રોગ છે જેના લીધે કેટલા લોકોને બ્લડ નથી મળતું. એટલે અમે લોકો એક આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે અમારી પાસે બ્લડ આવે છે અમે એક પબ્લિકને મદદ માટે કરી રહ્યા છે કે અમે જે બ્લડ ભેગું કરીએ જેટલા અમારી પાસે યુનિટ થાય એ કોઈકને કામ લાગે. અમે લોકો આ હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન અમે લોકો એક સેવાનું કામ કરીએ છીએ, જેમાં અમે ગરીબ લોકોને ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, ક્લોથ ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. એ સિવાયની અમે લોકો એજ્યુકેશન આપીએ છીએ. એ સિવાય ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ. એને લીધે હું 4થી બ્રાન્ચ હું સુરતમાં ખોલવા માટે આવી છું. એનો બ્લડ ડોનેશન કેમ્પ છે અને હું એવું અત્યાર સુધીમાં અમારી પાસે આજે સવારથી લઈને હમણાં સુધી બ્લડ ડોનેશન કેમ્પમાં અમારી પાસે 20 યુનિટ થયા છે. અમારું 100 યુનિટનું ટાર્ગેટ છે. તો હજી અમારો બ્લડ કેમ્પ કન્ટિન્યુ છે 5-8 વાગ્યા સુધી રાતના. તમારો સુરતવાસીઓને સંદેશો શું છે? સુરતના લોકોને મારું એટલું જ કહેવું છે કે તમે જે તમારો પાસે જે ટાઈમ છે તમે કોઈને હેલ્પ કરો. જેવી રીતે હું કોલેજના ભણતા છોકરાઓને કહીશ કે તમે બર્થડેમાં આમ તમારા ફ્રેન્ડ સર્કલ સાથે તમે હોટલમાં જાઓ છો, મૂવી જોવા જાઓ છો, એ તમે ના જશો. એ ટાઈમ તમે ગરીબ છોકરાઓ જોડે સ્પેન્ડ કરો, જેથી કરીને એમને ગમશે અને તમને બી ગમશે. સુરતના દરેક લોકોને હું કહું છું કે તમે જે તમારો ટાઈમ વેસ્ટ કરો છો એવી રીતે વેસ્ટ ના કરશો. ગરીબ લોકોને હેલ્પ કરો જેથી કરીને આપણે કંઈક આગળ કરી શકીએ અને આપણા લીધે કોઈક આગળ જઈ શકે. બ્યુરો રિપોર્ટ, સુરત.